Audio समग्र पवित्र श्रावण मास दरमियान आपने अनेकों शिव मंदिर ना दर्शन करी शिव ने जीव साथे मेळवी धर्म मा लीन थिया छे अने वळी आ मास दरमियान उपवास करी शरीर ने पण उपवास द्वारा शुद्ध करियानो भाव अपना मन मा उद्भवी रह्यो छे। त्यारे आजे आपणे ज्योतिर्लिंग मा जेमनुं प्रथम स्थान छे तेवा सोमनाथ महादेव ना दर्शन करी धन्यता अनुभवीए। आगामी दिवसों में गणेश उत्सव ने लई महुआ शहर में विघ्नहर्ता देव नो आगमन तो मूर्ति वेचनाराओ पण विविध रंग रूप साथे बप्पा ने लाव्या। महादेवना पवित्र दिवसों पूर्ण थता ज तेमना विघ्नहर्ता पुत्र गणेशजीना दिवसों की शुरुआत थनार छे। त्यारे मूर्ति वेचनारा कलाकारों विविध रंग रूप विविध भगवान स्वरूप साथे गणेशजीनी मूर्तिओ लईने आवी पहोंच्या छे। त्यारे भगवान गणेशजीनी मूर्तिना मुख भाव परथी लागी रह्यु छे कि आ गरीब कलाकारों नुं पेट भराय ते माटे हूँ बजार मां वेचावा तैयार छूं। तो महुआ शहरना गणेश उत्सव में पण मूर्ति लेवा उत्सुक जणाई रह्या छे। तो कोरोना ने हिसाबे सरकारशीनी गाइडलाइन मुजब 4 फूट के तेथी नानी मूर्ति ज प्रस्थापित करी शकाय छे। त्यारे आ मूर्ति बनावनाराओ पण आ नीति नियम मुजब चाली मूर्ति ने बनावी रह्या छे। ફૂટની મૂર્તિ વેચીએ છીએ, અમારી મૂર્તિ વેચાવી દેજો ને અમારા બાલ બચ્ચાને હરખી રીતે રાખજો દાદા, તમે રક્ષા રાખજો। મહેશભાઈ કરુણભાઈ ભાટી ગાડિયા દાસી આવીએ છીએ, 4 ફૂટ થી નીચેની મૂર્તિ વેચીએ, સરકારના નિયમ પરિણામે બરાબર પછી કે ગાડિયા દાસી અમારી દાદા નમસ્કાર કરીએ છીએ, બધી અમારી મૂર્તિ વેચાઈ જાય। પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે તો મહુવા શહેરના જિનાલયોમાં પ્રભુજીને નયન રમ્ય અંગરચના કરવામાં આવી। જૈન ધર્મમાં પર્વાધિરાજ પર્યુષણનો અનેરો મહિમા હોય છે। પર્વાધિરાજ પર્યુષણના 3 દિવસ પરી ધર્મોલ્લાસ ભેર પરિપૂર્ણ થયા છે। શ્રાવણ વદ 14ના દિવસે કલ્પસૂત્રનો ગ્રંથ લાભાર્થીના ઘરે વાજતે લઈ જવામાં આવ્યો હતો અને શ્રાવણ વદ અમાસના રોજ લાભાર્થી પરિવાર દ્વારા ઉપાશ્રયમાં બિરાજમાન સાધુ ભગવંતોને મહાન કલ્પસૂત્ર ગ્રંથ વહોરવામાં આવશે। કલ્પસૂત્ર ગ્રંથમાંથી મહારાજા સાહેબ પ્રવચન આપશે અને પર્યુષણ પર્વના 5મા દિવસે એટલે કે ભાદરવા સુદ 1મ અને બેસતા મહિનાને દિવસે મહાવીર જન્મ વાંચનની ઉજવણી કરવામાં આવશે। કલ્પસૂત્રના ગ્રંથમાં ભગવાન મહાવીરના જીવનચરિત્ર અને મહાવીર સ્વામીના અગાઉના ભવ ઉપર આલેખન કરાયું છે। પર્યુષણ પર્વના 5મા દિવસે જૈનો દ્વારા દેરાસર સુશોભિત કરાયા છે અને પ્રભુજીને નયન રમ્ય અંગરચના કરવામાં આવે છે। સોમવતી અમાસના દિવસે પ્રાચી ધામ ખાતે પણ દર્શનનું અનેરું મહત્વ રહ્યું છે। ત્યારે પિતૃના મોક્ષાર્થે લોકો પોચા પ્રાચી કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી જવાથી તમામ પાપ ધોવાઈ જાય છે અને સાથે પીપળે પાણી પાવાથી તમામ પિતૃઓને મોક્ષ મળી જાય છે। ત્યારે આજે સોમવતી અમાસના દિવસે પ્રાચી ગામની અંદર જ્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બહેનો દ્વારા પાણીની અંદર દીવડાઓ મૂકીને વંદના કરવામાં આવી રહી છે, ત્યારે ભાઈઓ દ્વારા અને પરિવાર દ્વારા મોક્ષ પીપળા પર પાણી પાય તમામ પિતૃઓને તૃપ્ત કર્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે અમુક લોકો દ્વારા તો ઢોલ નગારા સાથે પ્રાચી આવીને પૂજા અર્ચન કરવામાં આવી રહ્યા છે। ગુજરાત પ્રદેશ કરણી સેનાના પ્રમુખ દ્વારા કાઠી ક્ષત્રિય સમાજના સાગરભાઈ ડાભિયાને ગુજરાત મહામંત્રી તરીકે સર્વાનુમતે નિમણૂક કરાયા। રાષ્ટ્રપ્રેમી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્ર સુપ્રીમો અને ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજ શેખાવતસિંહજી દ્વારા રાજુલાના છતરિયા ગામના સોનલ સેવક અને કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી સાગરભાઈ ડાભિયાને ગુજરાત રાજપૂત કરણી સેનાની બહોળી સંખ્યામાં બેઠકમાં ગુજરાત મહામંત્રી તરીકે સાગરભાઈ ડાભિયાને સર્વાનુમતે વરણી થતાં કાઠી રાજપૂત સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે। આ બાબતે બારોટ
ભાટ રાવની રાષ્ટ્રીય સંસ્થાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને બારોડ સમાજના અને કાઠી રાજપૂત સમાજના બારોડદેવ અમરુભાઈ બારોડ પ્રેસ મીડિયા દ્વારા શ્રી સાગરભાઈ ડાભિયાના લીધેલ નિવેદનમાં કહેલું કે આય કરણી માના નામે કરણી સેના ગુજરાત લેવલે રાષ્ટ્રહિત માટે હિન્દુ સંક્રમિત માટે જેમ પોતાના બાપ દાદાઓએ પોતાના બલિદાનો આપી મા ભૂમિની રક્ષા કરતા આવ્યા છે તેમ આજે ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરવા જે અમુક લોકો કામ કરી રહ્યા છે તેના માટે કરણી રાજપૂત સેના ખડે પગે રહેશે અને ખોટું કરશે નહીં અને ખોટું થવા દેશે પણ નહીં। માનની રાજ શેખાવત જીને અને રાષ્ટ્રપ્રેમી કરણી સેનામાં આજે તમામ નવનિયુક્ત ગુજરાતના તમામ જિલ્લાઓના હોદ્દેદારની સર્વાનુમતે નિમણૂક થયેલ અને કાઠી રાજપૂત સમાજના હોદ્દેદારોને ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે। અહેવાલ અમરુભાઈ બારોટ રાજુલા। બસ આજકાલ સમાચારો, વધારે સમાચારો સાથે આવતીકાલે ફરી મળશું। મહુવા સમાચારની પત્રકાર ટીમ વતી શુભ રાત્રિ।